નમસ્કાર, મારું નામ રમણા અમી ભરતભાઈ છે. મારા ગામનું નામ સાંખડા સેલ નંબર 1 છે. હું અહીં લોકભારતી અધ્યાપન મંદિરના દ્વિતીય વર્ષના ડીએલએડમાં 2023-24ની તાલીમાર્થી છું. હું અહીં મારા 2 વર્ષ દરમિયાનના સ્વાનુભાવ રજૂ કરીશ. સૌપ્રથમ તો આ ઈસવીસન 1948 સ્થાપિત પૂજ્ય નાનાદાદા ભટ્ટ અને આચાર્ય શ્રી જગદીશ ગિરી ગોસાઈના માર્ગદર્શન હેઠળ ચાલતું આ લોકભારતી અધ્યાપન મંદિર સમગ્ર ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું અધ્યાપન મંદિર કહી શકાય છે. મને આનંદ અને ગર્વ અનુભવે છે કે હું આવા શ્રી લોકભારતી અધ્યાપન મંદિરમાં અભ્યાસ કરી રહી છું અને મને અભ્યાસ કરવાનો મોકો મળ્યો છે. આ લોકભારતી અધ્યાપન મંદિર જે સમગ્ર પરિસર જે લીલીછમ ધરતીમાં પહાડોની વચ્ચે અને આવા હરિયાળા મેદાનમાં લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ આવેલી છે તેમાં અમારું આ લોકભારતી અધ્યાપન મંદિર રહેલું છે. આ લોકભારતી અધ્યાપન મંદિરની વિશેષતાઓની વાત કરું તો સૌપ્રથમ તો અહીંનું લોકભારતી અધ્યાપન મંદિરનું પરિસર, તો અહીંના અધ્યાપન મંદિરમાં પરિસરમાં વિવિધ વર્ગખંડો જેમાં વંદના, ઉપાસના, આરાધના, સ્માર્ટ ક્લાસ વગેરે જેવા વર્ગખંડો રહેલા છે. જેમાં વર્ગખંડોમાં વિવિધ રૂમો જેવા કે પ્રયોગશાળા રૂમ જેમાં અમને અવનવા પ્રયોગો કરાવીને પ્રવૃત્તિમય જ્ઞાન આપવામાં આવે છે, પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં TLM રૂમ જેમાં શૈક્ષણિક સાધન સામગ્રીનો પાઠ દરમિયાન ઉપયોગ થાય છે. પુસ્તકાલય, લોકભારતીમાં તો 60,000 જેટલા પુસ્તકાલયોવાળું પુસ્તકાલય રહેલું છે જેમાં અહીં દર્શક પુસ્તકાલય ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં સાયકોલેબ જેમાં વિવિધ મનોવૈજ્ઞાનિક પ્રયોગો કરાવવામાં આવે છે. આ ઉપરાંત અહીં આચાર્યશ્રીની ઓફિસ અને વિવિધ અધ્યાપકો વાઇસ તેમના પોતાના સ્ટાફ રૂમો રહેલા છે. અને સૌપ્રથમ વિશેષતાઓ તો એ કે અહીંનો ઓપન ક્લાસ જેમાં વિદ્યાર્થીઓ મુક્ત રીતે બેઠીને પોતાનું સતત શિક્ષણ કરી શકે છે. આ અધ્યાપન મંદિર પરિસરમાં વિવિધ જીવનલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. અહીં મૂલ્યલક્ષી કેળવણીના પાઠો શીખવવામાં આવે છે અને એને મૂલ્યલક્ષી શિક્ષણને અગ્રિમતા અપાય છે અને તાલીમાર્થીનું 2 વર્ષ દરમિયાન ખૂબ જ ઘડતર થાય છે. સાથે સાથે નીતિ અને મૂલ્યોના પાઠો શીખવાય છે. આ અધ્યાપન મંદિરના ભાવાવરણની વાત કરીએ તો અહીં આગળ બગીચો અને સમગ્ર અધ્યાપન મંદિરમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને છોડવાઓ રહેલા છે. જે જાત જાતના છોડવાઓ અહીં પ્રકૃતિમય વાતાવરણ પૂરું પાડે છે એટલે અહીં પ્રકૃતિમય શિક્ષણ પણ આપવામાં આવે છે. અહીંના કાર્યક્રમો અને અહીંના પ્રવૃત્તિઓની વાત કરું. અહીંના કાર્યક્રમો તો સૌપ્રથમ બાલવાડી શિબિર જે પાંચ દિવસીય ઉજવાતું આ સૌથી મહત્ત્વનો અને બાળકોનો પ્રિય એવો આ કાર્યક્રમ છે. બાલવાડી શિબિરમાં બાળકોને લગતા બાળલક્ષી નાટકો, વાર્તાઓ, અભિનય ગીતો વગેરે રજૂ કરવામાં આવે છે અને વિવિધ બાલ સાહિત્યના વક્તાઓને બોલાવીને તેમના વિશે બાલગીતો વિશે માહિતી આપવામાં આવે છે. આ કાર્યક્રમ સૌનો પ્રિય એવો તે કાર્યક્રમ કહી શકાય. આ ઉપરાંત અહીંના કાર્યક્રમમાં આનંદ બજાર, સ્વયંપાક, રમતોત્સવ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી, મહિલા દિવસ વગેરે, રક્ષાબંધન વગેરે જેવા કાર્યક્રમો ઉજવવામાં આવે છે. તેમનું અનેરું મહત્ત્વ છે જેમાંથી વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક શીખવા મળતું હોય છે અને તેમનું ઘડતર થતું હોય છે. અહીંની ઇન્ટર્નશીપની વાત કરીએ તો અહીંની ઇન્ટર્નશીપો જે દરિયાકાંઠાના દૂરના વિસ્તારોમાં અને નેસ વિસ્તારમાં યોજવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓનું અગવડતામાં પણ અંતરિયાળ વિસ્તારોમાં યોજવામાં આવે છે. આથી વિદ્યાર્થીઓમાં કેળવણી થાય છે, તેમાં અગવડતામાં પણ સગવડતા ભોગવે એવા ગુણલક્ષણો ખીલે છે. આવી ઇન્ટર્નશીપો અહીંયા આ અધ્યાપન મંદિરમાં યોજવામાં આવે છે. આ ઉપરાંત અહીંના છાત્રાલય જીવનની વાત કરીએ તો આ અધ્યાપન મંદિરે સમગ્ર ગુજરાતમાં સહશિક્ષણ અને ફરજિયાત છાત્રાલયવાળું ગુજરાતનું એક અને એકમાત્ર અધ્યાપન મંદિર કહી શકાય જેમાં છાત્રાલય જીવન ફરજિયાત રહેલું છે. અહીંના છાત્રાલયની વિશેષતા એ છે કે અહીંના અધ્યાપકો જ અહીંના ગૃહપતિઓ અને ગૃહમાતાઓ છે. અહીંના ગૃહપતિઓ અને ગૃહમાતાઓ વિદ્યાર્થીની દરરોજ સાથે રહેતા હોવાથી તાલીમાર્થીની દરેક નાનામાં નાની બાબતોથી વાકેફ હોય છે અને તાલીમાર્થીઓને અહીં સાથે રહેતા હોવાથી ઘણી બધી સ્વાયત્તતાઓ મળતી હોય છે, તેમને સ્વતંત્રતાઓ મળતી હોય છે. તાલીમાર્થીઓને અહીં એક પરિવાર જેવું વાતાવરણ ઊભું થાય છે, આવી રીતે તેમનું ઘડતર થાય છે. આ ઉપરાંત અહીં અભ્યાસક્રમ સતત શિક્ષણની સાથે સાથે અધ્યયન પ્રવૃત્તિઓની સાથે સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના સમયાંતરે ક્લાસીસો પણ યોજવામાં આવે છે જેમાં આજના યુગમાં વિદ્યાર્થીઓ ટકી શકે તે માટેનું જ્ઞાન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને અહીં ઘણી બધી મોકળાશો આપવામાં આવે છે. લોકભારતી અધ્યાપન મંદિરમાં સમગ્ર 2 વર્ષ દરમિયાનની પ્રવૃત્તિઓમાં તાલીમાર્થીઓનું ખૂબ ઘડતર થતું હોય છે. તેમાં યોગ સંમેલન કરાવવામાં આવે છે, તેમાં રોજગારી માટેની પણ ઘણી બધી યોજનાઓ અહીં છે. અહીં બુનિયાદી શિક્ષણ આપવામાં આવે છે, અહીં યજ્ઞાર્થે સફાઈ પણ કરવામાં આવે છે જેથી તાલીમાર્થીઓ કોઈ પણ બધી બાબતોમાં તેઓ માહિત થઈ જાય છે.
સમગ્ર 2 વર્ષ દરમિયાન આવું મારું ઘણું બધું ઘડતર થયું છે. મને મૂલ્યલક્ષી શિક્ષણ પણ અહીં ખૂબ મળ્યું છે અને શિક્ષણની સાથે સાથે ઘણા બધા સંસ્કારો પણ મળ્યા છે. આવી રીતે જો દરેક તાલીમાર્થીઓનું ઘડતર થાય છે તો 2 વર્ષ દરમિયાન મને ખૂબ અહીં અભ્યાસક્રમ કરવાની મજા આવી છે અને અહીં મારું ખૂબ જ ઘડતર થયું છે. આથી હું પણ એવી આશા રાખું છું કે તમે પણ સૌ અહીં આ અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવો અને આવા શિક્ષક બનવાના જે ઉજ્જવળ કૌશલ્યો છે તમારામાં ખીલી અને આગળ તમે સારું ભવિષ્ય નિર્માણ કરી શકો તે રીતે તમે પણ અહીં પ્રવેશ મેળવો તેવી આશા સગીર છું. આભાર.